मॉर्निंग विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में स्वागत है तमारू। सत श्री अकाल, जय श्री कृष्ण, जय भारत। तो आप आगे बढ़िए पाइथागोरस स्पेशियल अपने पांचमा नंबर दाखिल समबाजू चतुष्कोण धरण नौ ने याद करो। समबाजू एक तो तमने पाड़ता आवड़वू जो है। समबाजू केवो छे? समबाजू 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 चतुष्कोण तो घना ने आवड़तो ज नथी पाड़ता। चलो आ समबाजू चतुष्कोण आपणे बनाव्यो तो नाम छे एनु एक्स वाय झेड अने डबल्यू। एक्स वाय झेड डबल्यू और तमे जो अहीं के एक विकर्ण 14 छे अने बीजो विकर्ण 48 छे। एक विकर्ण 14 छे, बीजो छे 48। आ बधा मोड़े मोड़े थाय एवा दाखलाओ छे। तो एक्स झेड एक तो पहला समबाजूनी खासियत कई छे तो आप लखी दई है समबाजू चतुष्कोणना विकर्णों काटखूणे शू करे बोलो दुभागे छे। एटो मतलब बे सरखा भाग पण थाय अने काटखूणो बनावेल। आ 14 छे, હું ધારો કે એમ લખું, આ કાટખૂણું બને, આ 7 અને 7 થઈ જાય, આ 48 છે, આ 24 અને 24 થઈ જાય। અહીં તરત જ દેખાય ટ્રિપલેટ 24 7, આ પાયઠો દેખાય 24 7, લાગેલા થઈ જાય 25 અને બધી બાજુ 25 થશે। 25 ચોકુ 100 જવાબ હે આપણો જવાબ તો 25 આવશે ને, પરિમિતિ થોડી શોધવાની છે। લો ગણતા પહેલાં શરૂ કરતા પહેલાં તો પૂરું થઈ ગયું લાગતો। તો સંભાજી ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગ્ય છે એનો ખાસ અહીં ઉપયોગ થાય છે। અહીં લખીશું કે વિકર્ણો એક છે એક્સ ઝેડ અને બીજો છે વાય ડબલ્યુ એ એમમાં દુભાગ્ય છે। કઈ જગ્યાએ? એમમાં દુભાવ્યે છે। માટે મારે અડધું કરવાનું છે, એક્સ એમ બરાબર અડધું થાય એક્સ ઝેડ, એટલે કે 1/14 એટલે આ બનશે 7। એવી રીતે વાય એમ શોધવું છે તો એ અડધું થશે વાય ઝેડનું, એટલે 1/48 એટલે એ બનશે 24। તો આપણે અડધું તો થઈ ગયું, હવે પાયઠા કાકાની તૈયારી ચાલુ કરી દઈએ। તો આ જે ત્રિકોણ છે આયરો, એમાં આપણે પાયઠાગોરસનો ઉપયોગ કરવાનો છે, એટલે આ સમબાજુની ખાસિયત જ છે કે અહીંયા પાયઠો વાગ્યો અંદરમાં। તો લખીશું કે ત્રિકોણ એક્સ એમ વાયમાં ખૂણો એમ બરાબર 90, ખૂણો એમ બરાબર 90, ધીમો અવાજ માટે એક્સ વાયનો સ્ક્વેર બરાબર એક્સ એમનો સ્ક્વેર વત્તા વાય એમનો સ્ક્વેર, આ પાયઠાગોરસનો ઉપયોગ કર્યો। એક્સ વાયનો સ્ક્વેર મારે શોધવાનો છે, એક્સ એમ એટલે 7નો વર્ગ અને વાય એમ એટલે 24નો વર્ગ। 7નો વર્ગ 49, 24નો વર્ગ 576, ખબર જ છે કેટલા લાવવાના છે, 25 એટલે 625નું વર્ગમૂળ 25 સેન્ટીમીટર, બરાબર। તો આ સમબાજુ આપણે આનાથી ઊંધો લઈએ હવે, ઊંધો। તો આપણે આગળ વધીએ પ્રશ્ન 6 પાયઠાગોરસ સ્પેશિયલ। સમબાજુ ચતુષ્કોણ પીક્યુઆરએસની પરિમિતિ છે 126, એક વિકર્ણનો માપ 40 તો બીજા વિકર્ણનો માપ આપણે શોધવાનું છે। ચાલો આપણે તો સમબાજુ પહેલાં દોરી દઈએ। સમબાજુ ચતુષ્કોણ લાગવો જોઈએ પી ક્યુ આર અને એસ। હવે શું કહે છે, વિકર્ણનું માપ શોધવાનું છે, એટલે આપણે વિકર્ણ જે છે કઈ જગ્યા છેડશે આપણે લઈએ એમ। ચાલો એક તો પહેલાંની ખાસ એનું પ્રોપર્ટી એટલે કે લાક્ષણિકતા કઈ છે કે સમ
लखी देवानु समबाजु चतुष्कोणना विकर्णो एक बीजा ने काट खूणे डूभागे छे। चलो आ एक एनी प्रॉपर्टी आपणे लखी दीधी कि भाई आ एनी प्रॉपर्टी छे कि डूभागे छे। तो परिमिति आपणने आपेली छे 126, એ આપણે પછી લે પણ દુભાગે છે એક વિકર્ણમાં પીઆર કેટલું છે 40, એટલે લખીશું કે ધારો કે વિકર્ણો કયા કયા છે પીઆર અને ક્યુએસ એકબીજાને એમમાં છેડે છે એમમાં છેડે છે માટે પીઆરનું માપ આપેલું છે આખું 40 એટલે આ 20-20 થશે। એટલે લખીએ કે ભાઈ પીએમ શોધવું હોય તો એક દૂત્યાંશ પીઆર થાય એટલે 40ના અડધા 20 સેન્ટીમીટર થાય। ચાલો હવે બીજું પરિમિતિ, હવે તમે જ વિચારો કે એક બાજુનું માપ સરખું છે બધી સરખી થાય એટલે પરિમિતિ આપેલી તમને એક બાજુ મળે ક્યારે હું ચારે ભાગું તો, એટલે સમબાજુની દરેક બાજુ બરાબર પરિમિતિ ભાગ્યા 4, પરિમિતિ ભાગ્યા શું કરવું પડશે 4, એટલે ધારો કે હું પીક્યુ બાજુ શોધું તો પરિમિતિ 126/4, આપણે ચારે ભાગીએ તો 4 × 12 126 નહીં ભગાતા, લા કંઈક રકમ ખોટી લાગે છે કે હે ચારે તો ભગાતા નથી, આ 136 હશે કે। તો હવે આપણે આગળ વધીએ, આમાં માં આપણે એરર હતી 116 કર્યા છે એટલે હવે જવાબ આવી જશે, વાંધો નહીં। આપણો પીક્યુ 29 આ 20 બરાબર, અને આપણે ક્યુએમ આપણે શોધવા પડશે એટલે આ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ત્રિકોણ PQMમાં ખૂણો એમ બરાબર 90, તો પાયથાગોરસનો ઉપયોગ કરીએ આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ બને એટલે કે PQ નો સ્ક્વેર PM નો સ્ક્વેર વત્તા QM નો સ્ક્વેર। PQ એટલે 29નો વર્ગ, PM એટલે 20નો વર્ગ, અને QM શોધવા આપણે વર્ગ ના કરવા હોય તો બંનેના તફાવતથી પણ આપણે લઈ શકીશું, એટલે 29 - 20 29 + 20 29માંથી 20 જાય તો 9 અને પહેલાં આવશે 49 સ્ક્વેર, આનું વર્ગમૂળ લઈએ તો કેટલું આવશે 3 અને 7, માટે આપણને QM મળે છે 21 અને આખો વિકર્ણ શોધવાનો છે QS એટલે 2 × QM એટલે 2 × 21 એટલે કે 42 સેન્ટીમીટર, એ તમારો જવાબ આવે।